આપણે બધાય આપણા સંબંધોને થોડા મજબૂત બનાવીએ, થોડું ઘણું જાતું કરીને આપણા સંબંધો સારા. આપણા ભારત દેશની ગરિમા જ એટલી છે ભાઈ. જો આપણે અહીંયા આટલા જણા બેઠા છીએ, આપણા કોઈને લોહીનો કાંઈ સંબંધ ખરો ભાઈ? આમાં કોઈ જ્ઞાતિવાદ નહીં, કોઈ સંપ્રદાયવાદ નહીં. આપણે બધાય ભેગા મળી પ્રભુ ગુણ ગાઈએ અને જીવનના હારા પાઠ શીખીએ અને આનંદ માણીએ. કારણ કે આપણે બધાને એક જ સંબંધ છે કે અમે બધાય ભારતના સંતાન છીએ, ભારત દેશના છીએ. આ ભારતીય સંસ્કૃતિ છે. તમને આટલું માણા અમેરિકામાં આવી રીતે ભેગું બે આનંદ માણતું જોવા નહીં મળે. આપણે અહીંયા કોઈ પણ જગ્યાઓમાં ધાર્મિક સંસ્થાઓમાં જાઓ, જમણવાર શરૂ હોય, હરે હરના હાથ પડતા હોય, ત્યાં કોઈ એમ નહીં પૂછે તું ક્યાંથી આવ્યો છો અને તું કોણ છો. સૌરાષ્ટ્રમાં કેટલી બધી જગ્યાઓ, કોઈ બી આપણા સમયા ઉત્સવ થતા હોય, કોઈ પણ વ્યક્તિ આવે પ્રભુ પ્રસાદ લે, કોઈ ના ના પાડે. આ આપણી વસુધૈવ કુટુંબકમની ભાવના એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. અને મારે તમને બધાને છેલ્લી વિનંતી એ કેવી કે તમે નકરી ટીવીઓ જોઈ જોઈ, ભાત ભાતના પિક્ચરો, ભાત ભાતની ચેનલો જોઈ જોઈ આપણી હિન્દુ સંસ્કૃતિને હાવ ટાળી ન નાખતા. આ સંસ્કૃતિ સુખી કરશે. તમને જે લાગે તે, બાકી આજ યુરોપની અને અમેરિકાની પ્રજા અતિ ફોરવર્ડ થઈ ભારો ભાર દુઃખી થાય છે. જેટલા ભારતમાં આતંકવાદી લોકો ભારતમાં લોકોને નથી મારતા ને, એટલા અમેરિકાના છોકરાઓ સ્કૂલોમાં ફાયરિંગ કરીને માણસોને મારી નાખે છે. આ વિકૃતિઓ આવી છે. અતિશય એવી બધી ચેનલો, અતિશય એવા પિક્ચરો જે આપણા માઇન્ડને વિકૃત કરે એવી ચીજ કોઈ દિવસ જોવી નહીં. સંસ્કૃતિને પ્રોત્સાહન આપે. અને આ એક્ટરો અને એક્ટ્રેસોએ અમુક અમુક નકરા, તમે આજથી 50 વર્ષ પહેલાંનું માર્કિંગ કરો, ક્યાં લવ મેરેજો એટલા બધા થતા હતા? માતા પિતાઓ હળી મળીને બધા સંબંધો નક્કી કરતા, બબે ત્રણ વર્ષ સંબંધો રહેતા, જાવા આવવાનું થતું, એ સરસ મજાની જાનું ઝૂટતી, બબે ત્રણ દી જાનું રોકાતી જમાડતા, અને ધામધૂમથી અગ્નિદેવની સાક્ષીએ લગ્ન થતા હતા. આજની જેમ ભાગી ભાગીને લગ્ન નહોતા. આ પિક્ચરો વાળાની દેન છે. નકરા લવ સ્ટોરીના પિક્ચરો બનાવી એમાં તેણે હીરો અને હિરોઈને નક્કી કર્યું હોય કે આવી રીતે ભાગવાનું, એના બાપાને કહી રાખ્યું હોય ઘડીક તારે આમ કરવાનું, પછી આ પડ દેવાની. એ તો ખોટું છે બધું. તમે એ બધું જ રિયલ જીવનમાં અપનાવવા માંડ્યા. ઈવડાય તો નાક કટા ફાટલા જીન્સે પહેરે, તમારે પહેરવાના? આ સંસ્કૃતિને બગાડો છો શું કરવા? આ આપણી ભારત દેશની આર્ય નારી, ભારત દેશની તમે એક નારીનો પહેરવેશ જુઓ ને તો પગે લાગવાનું મન થાય. એમાં મા સરસ્વતીના કે મા લક્ષ્મીના આપણને દર્શન થાય. અને ફાટલા જીન્સ પહેરી નીકળ્યા હોય એમાં શેના દર્શન થાય? તમે સંસ્કૃતિ તો જુઓ. ક્યારેક આપણે બધા બહુ વિકૃતિનામાં મોડર્ન થવાના નામે કે આપણે પછાત ન રહી જવા જોઈએ. પછાત કોઈ કાંઈ કપડાં પહેરવાથી આગળ નથી જતો ભાઈ. આ અમે આજે ધોતિયા પહેરીને માથે ટકા રાખી તે હું અમે પછાત રહી ગયા છીએ ભાઈ. આપણો વેશ એનું આપણને નૂર હોવું જોઈએ. અમે તો અમેરિકાના વિદેશના એરપોર્ટમાં જઈ ત્યાં ગોરી અમારી પાસે સેલ્ફી લેવા આવે, અમારે એની પાસે ન જવું પડે. હા, એ ઘરે 5 સાધુ હોય ને માથે રૂમાલ હોય ને આમાં ગળામાં માળા હોય, એ ઉડાઈ જોતા રહી જાય માળું પણ આ જોયા ગજબનું લાગે. એ કે આપણું નૂર હોવું છે. ગાંધીજી ગયા હતા ને ગોલમેજ પરિષદમાં કે ગાંધીજી ધોતિયું પહેરી ગયા તો કે આમાં એન્ટ્રી નહીં મળે. ગાંધીજી કે અમારા દેશનો પોશાક છે, એન્ટ્રી આપવી તો આપો ને ત્રીના જહાજમાં પાછો વયો જાઓ. અને એન્ટ્રી આપવી પડી હતી. આપણે આપણું નૂર હોવું જોઈએ, આપણે આપણું ગૌરવ હોવું જોઈએ. મારે તો બેનું દીકરીઓને કેવું છે, તમે હાથે કરીને વેશને વિકૃત શું કરવા કરો છો? આપણી ભારતીય સંસ્કૃતિને શોભે, આપણી કુળ મર્યાદાને શોભે. ક્યાંય પણ બહાર જઈએ, આજે આ હરે રામ હરે કૃષ્ણવાળા ઇસ્કોન મંદિરવાળા વિદેશોમાં હરે રામ હરે કૃષ્ણ સંપ્રદાય પ્રવર્તાવી ત્યાંની બાઈઓને સાડી પહેરતી કરી દીધી અને આપણાવાળા ફાટલા જીન્સ પહેરતા થયા. હાથે કરીને ફાડીને પહેરવાના, હાથે કરીને ફાડીને પહેરવાના. જે એક્ટરો જે એક્ટ્રેસો વિકૃતિઓ ફેલાવતા હોય એવાને આદર્શ જિંદગીમાં કોઈ દી ન માનતા. આદર્શ માનવા તો રાણી દ્રૌપદી હોય, સતી સીતા હોય કે સતી અનસુયા હોય એને આદર્શ મનાય. ઓલા હડેલા ને બગડેલા ને આદર્શ ન મનાય. તમને આજે લાગે ઘડીક પણ અહીંયા કોઈને ગૌરવ નહીં થાય. ઈવડાય એને પણ જે એક્ટરો કાંઈ પણ કુંડાળા કાઢતા હશે ને એની વૃદ્ધાવસ્થા આવે ત્યારે જોશો એને ભારોભાર પશ્ચાતાપ થાય, પછી એને કાંઈ આદર ન થાય.
જે દાદી મામા જે આજ આજના લોકોને આદર થાય એ પછી એનામાં ન થાય. એટલે આપણી સંસ્કૃતિ જળવાય, આપણા સંબંધો જળવાય એના માટે હરેક માણસની ફરજ છે. બહેનો ભાઈઓ બધાએ તમારે તમારા પરિવારમાં તમારા સંતાનોને એ કહેવું કે આપણો વેશ સંસ્કૃતિમય હોવો જોઈએ, વિકૃતિમય નહીં.